आज अमे तमने बतावा जई रह्या छे एक एवुं गाम के ज्यां कैंसरना 10 करता वधारे दर्दीओ छे अने आ बीमारी घर करी गई होवाथी ग्रामजनो भयना ओथार हेठळ जीवी रह्या छे। आ गामनुं नाम छे साबरकांठा जिल्लाना तलोद तालुकानुं विलासपुरा गाम। जो आ विशेष रिपोर्ट। साबरकांठाना प्रांतिजना विलासपुरा गामे एक वर्ष पहला एक साथ कैंसरना 10 वधारे केस आवता समग्र विस्तार में खळभळाट सर्जायो हतो। साथे साथे लोकोमां पण आ मामले तंत्र सामे रोष जोवा मळी रह्यो छे। छेल्ला एक वर्ष में आ गाम में आरोग्य विभाग सहित सरकारमांथी चोक्कस कामगीरीनो अभाव अने कैंसर थवा माटेनुं क्यूं कारण जवाबदार हतुं ते जाणी शकायुं नथी, जेना पगले एक वर्ष पछी पण गामना लोको भयना ओथार हेठळ जीवे छे। सौथी महत्वनी बाबत ए छे के आ गाम खेती अने पशुपालन पर आधारित होवानी साथे साथे कोईपण केमिकल के फेक्टरीथी दूर रहेवा पाम्युं छे। तेमज गाम में एक साथ आटला बधा केस होवा छतां तमाम दर्दीओ व्यसनथी दूर रहता होय तेवानी ज कैंसर थता गाम में भय फैलायो छे। जे एक वर्ष थी कैंसर थी सतत पीड़ाई रहेलू गाम एमा अमारा मारा ज घर में मारा सासू ने कैंसर थवा थी स्वर्गवास थयेल छे अने एना डर थी हजी गाम में लोग जीवी रहा छे। ते आ तंत्र हजी सज अने ध्यान में नहीं लीधु अने तंत्र ध्यान में ले एटली मारी चेतवणी अने आना थी અમે આજે પણ ભયથી જીવી રહ્યા છીએ। અમારા ગામમાં આથી પહેલા લગભગ 8-10 કેસ કેન્સરના હતા, જે કેન્સરમાં 4-5 વ્યક્તિના મૃત્યુ પણ થઈ ગયા, પણ આજ દિવસ સુધી અમે આરોગ્ય કેન્દ્રમાં પણ અમારી જાણ કરેલી હતી, પણ આરોગ્યવાળા આજ દિવસ સુધી અમારા ત્યાં તપાસમાં હજી આવ્યા નથી। અમારું ગામ એ જો તપાસમાં આવે આરોગ્યવાળા તો અમારા ગામમાંથી જે ભયનો માહોલ છે તે દૂર થાય, અમારું ભય મુક્ત ગામ થાય। જો આરોગ્યવાળા આવી અને અમારા ગામની જો મુલાકાત લે અને અમારા ગામમાં જો આરોગ્યવાળા આવે તો અમારા જે ગામના પરિવારજનો છે, અમારું કુટુંબ કબીલા છે, એમાંથી અમને થોડીક શાંતિ પણ મળે અને આરોગ્યવાળાને અમે વિનંતી કરીએ છીએ કે તમે આવી અને અમારા ગામમાં ચેક કરી જાઓ, કોઈને કેન્સર જેવું હોય તો સરકારની ગાઈડલાઈન મુજબ અમે એમની સારવાર પણ કરીશું। આજે એક વર્ષ પછી પણ ગામમાં વહીવટીતંત્ર દ્વારા સર્વે તેમજ ચોક્કસ રિપોર્ટ ન કરતા ગ્રામજનો તંત્રથી નારાજ છે। જોકે પોતાના સ્વજનો ગુમાવી ચૂકેલા ગ્રામજનોમાં કેન્સરનું કારણ જાણવાની તીવ્ર ઈચ્છા યથાવત છે। આ મામલે આજે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા આ મામલે ચોક્કસ પગલાં લેવાય તે સમયની માંગ છે। અમે જાણ કરેલી છતાં આરોગ્યની ટીમ આજ સુધી ગામની અંદર આવી નથી અને આવી પણ નથી, એ શેના કારણે થયું, શું થયું, કેમ થયું એ કોઈને પણ હજી ખ્યાલ નથી અને આ માટે સરકારશ્રીને અમે જાણ કરી છે કે કંઈક આના માટે ઉપાય કરે અને ફરતી અમારા કોઈ પણ કામ જોઈને અમારા માટે કોઈ સાચા રિપોર્ટ આપે। અત્યારે અમારા માટે બિલકુલ દૂર થઈ ગયો છે ભાઈનો માલ, અત્યારે બરાબર છે પણ કારણ અમને પણ જાણવા મળ્યું નથી। આ મામલે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જે તે સમયે મુલાકાત કરી ચોક્કસ રિપોર્ટ કરાવેલ છે, તેમજ આગામી સમયમાં આ મામલે જરૂરિયાત પડે તો ફરીથી મુલાકાત કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આવું ક્યારે થશે તે યક્ષ પ્રશ્ન છે। વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આપણે ખાસ કરીને કેન્સર મોસ્ટલી જે તમાકુની જે બનાવટો છે એ બનાવટોનું સેવન જે કરતા હોય એને ઝડપથી કેન્સર થવાની શક્યતા રહેલી છે। જો આ જે તમાકુની જે બનાવટો ગુટખા કે સિગરેટ કે બીડી એ વગેરે જો એનો જો યુઝ જે ઉપયોગ કરે છે એ જો બંધ કરવામાં આવે તો એ કેન્સર થવાના જે રેટ છે એ બિલકુલ ઘટી શકે છે। એટલે આ નિમિત્તે કેન્સર દિન નિમિત્તે એટલું કહેવાનું કે આપણે પહેલાં તો આ ગુટખાનું સેવન જે છે, તમાકુની જે બનાવટો છે એને આપણે પ્રિવેન્ટ કરીએ કે જેથી કરીને કેન્સરો થવા જે કેન્સરોનો દર છે થવાનો એ ઘટી શકે। ઘેવરસે એ ગામમાં અમે તપાસ કરી હતી અને એ કેસો પણ જોવા મળ્યા હતા અને એના માટે અમે તપાસો કરી ત્યાર પછી અમે એ જે અમારું જે ડિપાર્ટમેન્ટ છે એને પણ અમે જાણ કરી હતી અને જો આ વર્ષે જો અમને એવું લાગે કે ત્યાં તપાસ કરવાની જરૂર હોય તો અમે ફરીથી જોઈ લઈશું, તપાસ કરાવી લઈશું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।